સુરતમાં ફરી રખડતા ઢોરના કારણે એક નવયુવાનનું મોત નિપજ્યું છે. સારોલીમાંથી પસાર થતા બાઇક સવાર આગળ રખડતો ઢોર આવી જતા બાઇક સવાર પટકાતા ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનું ત્રાસ વધી રહ્યું છે. હાઈકોર્ટ દ્વારા સરકાર અને પાલિકાઓને આ મામલે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. જોકે તેમ છતાં આજે પણ રખડતા ઢોરો જીવતા બોમ્બ જેમ ફરી રહ્યા છે. ત્યારે ફરી રખડતા ઢોરના કારણે એક પરિવારનો ચિરાગ હોમાઈ ગયો છે. વાત છે સારોલી વિસ્તારની. સારોલી વિસ્તારમાં બાઇક લઈ પસાર થઈ રહેલા 22 વર્ષીય તુષાર નામના યુવાન આગળ રખડતો ઢોર આવી જતા તુષારે બાઇકના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સારા 6 ઓફિસથી છૂટીને એ છોકરો ઘરે જતો હતો, એમાં ગાડીનો ફોકસ પડીને વચ્ચે ગાય આવી જતા એક્સિડન્ટ થયું હતું. અમને 8:30 વાગે ખબર પડી. નામ છે એનું? નામ છે મિશ્રા ઉપે પ્રિન્સ. ક્યાં રહેવાનું? માસમાં ગામમાં રહેવાનું. એનું ઉંમર કેટલા વર્ષ? ઉંમર છે 22 વર્ષ. એ શું કામ કરે છે? એમનું કામ છે ડાયમંડ. તમે કહો છો રખડતા ઢોર તો શું? કોણ હતા? એમના ભાઈ, બે ભાઈઓ સાથે ઘરે ઓફિસે જ હતા. એમાં એક ભાઈને ફ્રેક્ચર થયું છે, એમને બીજી હોસ્પિટલમાં સારવાર આપી છે, ને એક ભાઈનું ડેથ થયું છે. તમે અહીંયા સિવિલમાં છો. શું નામ છે? ડેથ થયું છે એનું નામ છે મિશ્રા ઉપે પ્રિન્સ નામ છે. ડાયમંડ, ડાયમંડમાં કામ કરે છે. બે ભાઈઓ ડાયમંડમાં છે સાથે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સસેડા સાથે અઝર કુરેશી.